નમસ્કાર. ગુજરાતમાં ગઈકાલની જે આપણી પ્રેસ કોન્ફરન્સ સાંજે થઈ ત્યારબાદ અત્યાર સુધી જે કોવિડ 2019ના જે પોઝિટિવ કેસીસ છે આ પ્રમાણે છે, કુલ 25 કેસીસ પોઝિટિવ આપણા ત્યાં આવ્યા છે અને આજે એક મૃત્યુ થયેલું છે અમદાવાદમાં, જે કોવિડ પોઝિટિવના પેશન્ટ હતા તેમનું, અને ડિસ્ચાર્જ આજે કોઈ નથી થયા. પણ એમ કરીને આજની પરિસ્થિતિમાં ટોટલ 25 પોઝિટિવ કેસીસ જે આવ્યા છે એમાંથી અમદાવાદના 23 છે. એ ખાસ કરીને જે વિસ્તારો છે, બહેરામપુરા, કાલુપુર, ઘોડાસર, મણિનગર, દાણીલીમડા, જમાલપુર, રાણી, આ બધા વિસ્તારોથી આ 23 પોઝિટિવ કેસીસ છે. અને એ જ રીતે આણંદ જિલ્લાના 2 પોઝિટિવ કેસીસ આવ્યા છે અને એ પણ ખંભાત અને નવા ખાલ આ 2 એરિયાઝના છે. એ રીતે અત્યાર સુધીના કુલ જે પોઝિટિવ કેસીસ છે ગુજરાતમાં 493 એમાંથી 422 જેટલા પેશન્ટ્સ સ્ટેબલ છે અને એમાંથી 44 એટલે 493 પૈકી 44 જેટલા ડિસ્ચાર્જ થઈને ઘરે ગઈ ગયા જતા રહ્યા છે. પણ 4 લોકો આજની તારીખે અત્યારે ક્રિટિકલ છે, વેન્ટિલેટર પર છે. પછી જે આજે ગઈકાલની પ્રેસ પછી જે એક દુઃખદ અવસાન થયું છે એ અમદાવાદના એલજી હોસ્પિટલમાં હતા 75 વર્ષના પુરુષ, જે ઘોડાસર અમદાવાદના વતની છે અને ત્યાં એમને હાઇપરટેન્શનની પણ બીમારી, જેને આપણે કોમોર્બિડ કહીએ એટલે બ્લડ પ્રેશરની તકલીફ પણ હતી, અને કાલે લેટ ધ નાઇટ મોડે રાત્રિ એમનું અવસાન થયું છે. લેબોરેટરી ટેસ્ટિંગની વાત કરીએ તો ગત 24 કલાક દરમિયાન આપણે 2663 જેટલા આપણે ટેસ્ટ કર્યા અને એમાંથી તમામ થઈને ગઈકાલ સવારથી અત્યાર સુધી થઈને 61 પોઝિટિવ ટેસ્ટ આવેલા છે. 2486 ટેસ્ટ નેગેટિવ આવ્યા છે અને 116 જેટલા પેન્ડિંગ છે. એટલે આમ ટોટલ કરીએ તો આજ દિન સુધી અત્યાર સુધી ગુજરાત રાજ્યભરમાં આપણે 10,994 જેટલા ટેસ્ટ કર્યા છે અને એમાંથી 493 જેટલા ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે અને નેગેટિવ 10,397 ટેસ્ટ નેગેટિવ આવ્યા છે અને 116 પેન્ડિંગ છે. આજની વાત કરીએ તો જે 25 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે આજે એ 1522 એટલે 1522 જે ટેસ્ટ કર્યા એ પૈકી આ 25 પોઝિટિવ આવ્યા છે. અને આ સિવાય જો જિલ્લાવાઇઝ બ્રેકઅપ પણ આપણે જોઈ લઈએ તો કુલ જે 493 કેસીસ કોવિડ 2019ના પોઝિટિવ છે એનું જિલ્લાવાઇઝ બ્રેકઅપ આ રીતે છે. અમદાવાદમાં 266, સુરતમાં 28, 28, રાજકોટમાં 18, 18, વડોદરામાં 95, ગાંધીનગરમાં 15, 15, ભાવનગરમાં 23, 23, કચ્છમાં 4, 4, મહેસાણામાં 2, 2, ગીર સોમનાથમાં પણ 2 કેસીસ છે, 2, પોરબંદરમાં 3 કેસીસ, પંચમહાલમાં 1 કેસ છે, દેર ઇઝ 1 કેસ ઇન પંચમહાલ્સ, પાટણમાં 14 કેસ છે, 14, છોટાઉદેપુરમાં 3 કેસીસ, જામનગર અને મોરબી જિલ્લામાં 1 કેસ છે, આણંદ જિલ્લામાં 7 કેસીસ છે, સાબરકાંઠા અને દાહોદ બંને જિલ્લામાં 1 કેસ છે અને ભરૂચ જિલ્લામાં 8 કેસીસ છે, દેર આર 8 કેસીસ ઇન ભરૂચ ડિસ્ટ્રિક્ટ. એમ ટોટલ આપણે જોઈએ તો 493 કેસીસ છે અને જેમ આપણે જાણીએ છીએ એમાં વિદેશથી આવેલા જે કેસીસ ફર્સ્ટ રાઉન્ડમાં જે આવ્યા હતા એ લોકો બધા થઈને 33 એવા કેસીસ હતા જે પોઝિટિવ હતા. અને ત્યારબાદ જે આંતર રાજ્ય ટ્રાવેલવાળા 32 કેસીસ પોઝિટિવ થયા છે અને લોકલ
ટ્રાન્સમિશન અને મોટા ભાગે હોટસ્પોટ એરિયાઝથી જે પોઝિટિવ થયા છે 428 જેટલા કેસીસ પોઝિટિવ થયા છે. આ રીતની વિગત છે. અને એ જ રીતે ડિસ્ચાર્જના કેસીસ પણ આપણે જોઈએ તો ટોટલ અત્યાર સુધી 44 લોકો ડિસ્ચાર્જ થઈ ગયા છે. એમાં વિદેશથી આવેલા 3 લોકો છે, આંતરરાજ્યથી આવેલ 13 અને લોકલ જે ટ્રાન્સમિશન થયું છે એમાંથી 17, એમ કરીને ટોટલ 44 કેસીસ ડિસ્ચાર્જ થયેલા છે. તો આ મૃત્યુના જે કેસીસ છે, વિદેશથી આવેલા 3 અને પછી આંતરરાજ્યથી આવેલ 3 અને લોકલ 17 અને ડિસ્ચાર્જ થયેલા ટોટલ 44 છે. હવે કોરોના રિલેટેડ જે આપણે 104 હેલ્પલાઇનમાં કોલ્સ આવે છે એની સંખ્યા છે 38,982. તો આ રીતની વિગત ખાસ આજે છે. આપણે જેમ વાત કરી કે અત્યારે 5-1 દિવસ પહેલાં એવો નિર્ણય લેવામાં આવ્યું હતું કે જે હોટસ્પોટ્સ છે એની અંદર વધારે પ્રમાણમાં આપણે ટેસ્ટિંગ કરીએ, એક અગ્રેસિવ ટેસ્ટિંગ કરીએ, અને એ મુહિમ ચાલ્યું. એના લીધે આપણી કલ્પના હતી જ કે કેસીસની સંખ્યા વધશે પણ ખરી અને વધી પણ ખરી હતી. પણ અત્યારે એ એરિયાને ક્રોસ કરી લીધા છે આપણે, કેમ કે એમાં જે જે આવા પોઝિટિવ કેસીસ નીકળ્યા એ બધાને આપણે ટ્રીટમેન્ટ પર મૂક્યા, જે લોકોને હાઈ ફીવર છે, માઇલ્ડ સિમ્ટમ્સ છે વગેરે, અને એ રીતે એ પ્રોસેસ લગભગ એમાં એક સ્ટેબિલાઇઝ થઈ ગયું છે. અને હવે છેલ્લા 2 દિવસથી જે રીતે માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા જે આપણી એક હાઈ પાવર્ડ કમિટીની મિટિંગ દરરોજ ચેર કરવામાં આવે છે, એટલે એમાં જે રીતે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબની સૂચના છે, એમના આદેશ મુજબ હવે આપણે સેમ્પલ્સ બીજા બધા વિસ્તારો ગુજરાતના છે જે હોટસ્પોટ સિવાયના, એ બધામાં ટેસ્ટિંગ કરવાની એક પ્રક્રિયા આપણે શરૂ કરી છે. અને અત્યાર સુધી એમ નવસારી, વલસાડ, જૂનાગઢ, બનાસકાંઠા, અમરેલી, નર્મદા, તાપી, અરવલ્લી, જામનગર, સુરેન્દ્રનગર અને મહીસાગર એ બધા જિલ્લાઓમાંથી 687 જેટલા સેમ્પલ્સ આવી ગયા છે. પણ એ પૈકી, કેમ કે આ પ્રોસેસ ગઈકાલથી શરૂ થયું છે, હવે અલગ અલગ વિસ્તારોથી સેમ્પલ્સ આવે છે, એનું ટેસ્ટિંગ થાય છે, પણ અત્યાર સુધી આમાં 52 જેટલા નેગેટિવ આવ્યા છે. બાકી બધા પ્રોસેસ ચાલુ છે. એટલે આપણને આ પિક્ચર એકાદ દિવસની અંદર બધા જિલ્લાઓમાં, જે 14 જિલ્લા કે જેમાં એક પણ કેસ હતું નહીં, ત્યાં પણ કોઈ પોઝિટિવ કેસીસ આવ્યા છે કે કેમ, અને આવે તો એના માટે પણ એ વિસ્તારમાં ક્લસ્ટર જે રીતે આપણે કન્ટેન કરવાની જે રણનીતિ છે એ મુજબ કરવામાં આવશે. આજે ખાસ એક અગત્યની વાત એ કહેવાની છે કે આપણે આયુષ, ભારત સરકારની જે આપણી આયુષ મંત્રાલય છે, જેમાં જેમ આપ જાણો છો આયુર્વેદ અને હોમિયોપેથી, અલબત્ત એમાં યુનાની અને સિદ્ધાની પણ પદ્ધતિઓ છે જે ગુજરાતમાં એટલી બધી પ્રચલિત નથી, પણ આપણા ત્યાં ખાસ આયુર્વેદ અને હોમિયોપેથની જે પદ્ધતિઓ છે, હોમિયોપેથીની પદ્ધતિઓ વધારે પ્રચલિત છે. તો એની અંદર આપણા ત્યાંથી 6 માર્ચના રોજ પણ આપણે એક આખી એડવાઇઝરી આપી હતી, અને ગુજરાતના બિલકુલ જાણીતા સારા બધા જે તજજ્ઞો છે, નિષ્ણાતો છે આ ક્ષેત્રમાં, એ બધાને એમના ઇનપુટ્સ લઈને આપણે કર્યું હતું. અને 10 એપ્રિલથી એ વિસ્તાર એ સમયમાં ત્યારથી આપણે શરૂ કરીને 10 એપ્રિલ સુધી વિતરણ પણ આપણે આ બધા જે ઉકાળા વગેરે એનું અમૃત પેય જે શબ્દ વાપરવામાં આવે છે એ બધા સરકારી આયુર્વેદ દવાખાનાથી આપણે વિતરણ પણ શરૂ કર્યું હતું. અને કુલ એમાં લગભગ 41 લાખ લોકોએ આનો લાભ પણ લીધો હતો. અને અત્યારે અગત્યની વાત છે કે લોકડાઉન દરમિયાન લોકોના સ્વાસ્થ્ય રક્ષણ અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પણ બહોળા પ્રચારમાં આયુષ ચિકિત્સાનો પ્રચાર, વિડીયો ક્લિપ્સ વગેરે પણ આપણે ઘણી રિલીઝ કરી છે. આપને અનુરોધ છે કે બધું તમે ફોલોઅપ કરો. અને બીજી જે ઔષધયુક્ત જે પદ્ધતિ એને જે અપનાવવાની વાત છે, ખાસ કરીને રોગ પ્રતિકારક શક્તિ માટે, એ પણ આપણે નિર્ણય લીધું છે. અલબત્ત આ પ્યોરલી વોલન્ટરી છે, જે લોકોને આમાં શ્રદ્ધા હોય, આમાં બિલીવ કરતા હોય, એમને વિશ્વાસ હોય, બિલકુલ લઈ શકે છે અને એના બહુ જ સારા રિઝલ્ટ્સ મળે છે. અને આનાથી બોડીની ઇમ્યુનિટી, રોગ પ્રતિકારક શક્તિ વધે છે. દાખલા તરીકે સમશમની વટી 2 ગોળી દિવસમાં 2 વાર 7 દિવસ સુધી, એટલે આ એક ઇમ્યુનિટીને બૂસ્ટ કરવા માટે. અને સમશમની જે વટી આવે છે એ ગોળી
કોઈ પણ આયુર્વેદિક દવાખાનામાં મળે છે અને એમાં કંઈ પણ આપના પ્રશ્ન હોય કે આ ક્યાંથી મેળવી શકાય, કઈ દવાખાનામાંથી, તો 104 આપણી જે હેલ્પલાઇન છે એમાં પણ ફોન કરશો, આપનું રહેણાંક ક્યાં છે કહેશો તો તમને ઇમિડિયટલી માર્ગદર્શન આપવામાં આવશે કે આપણી સૌથી નજીકની આયુર્વેદિક દવાખાના ક્યાં કઈ છે કે જ્યાંથી તમે આ દવા મેળવી શકો. આમ તો આ ફાર્મસીઝમાં પણ મળતું હોય છે. એ સિવાય દિવસમાં 2 વાર 7 દિવસ માટે દશમૂલ કવાથ, પથ્યાદિ કવાથ કુલ 40 ml તથા ત્રિકટુ ચૂર્ણ 2 ગ્રામ એ પણ આપણે લઈ શકીએ. એ વિગત આપણા વેબસાઇટ પર પણ છે, આજે ન્યૂઝ રિપોર્ટમાં પણ આપશું જેથી કે આપ ક્લિપમાં પણ આપી શકો. અને ખાસ કરીને એક હોમિયોપેથીની પણ દવા છે જેનું નામ છે આર્સેનિકમ આલ્બમ 30 પોટન્સીવાળું, અને આ 4 ગોળી દિવસમાં 2 વાર 4 દિવસ સુધી લેવાની હોય છે. આ પણ એને પણ બહુ જ મોટા પ્રમાણમાં આપણે એની પ્રચાર પ્રસાર કરી છે અને આ બધા આયુષ મંત્રાલય ભારત સરકારના એન્ડોર્સમેન્ટ સાથે એમના ખૂબ જાણીતા અને ખૂબ જ જે સમાજમાં ને આ ફિલ્ડમાં વર્ચસ્વ ધરાવે છે એવા લોકોએ આ પ્રિસ્ક્રાઇબ કર્યા છે. આપણા ત્યાં પાટણ, સાબરકાંઠા જેવા જિલ્લાઓમાં પણ આની એક બહુ જ મોટી આ બધાની એક મુહિમ ચાલી રહી છે અને અમે તમને બધાને અનુરોધ કરશું જેટલા પણ લોકોને આ લેવાની એક ઈચ્છા હોય, શ્રદ્ધા હોય, બિલકુલ તમે આ લઈ શકો છો. અને એ જ રીતે લક્ષણ રહિત કોવિડના પોઝિટિવ કેસીસ માટે પણ અલગ અલગ ચૂર્ણ વટી કવાથ, જેમ કે દશમૂલ કવાથ, ભારંગ્યાદી કવાથ, ત્રિભુવન કીર્તિરસ એ વટી આવે છે, અને ચૂર્ણ, સુદર્શન ચૂર્ણ, સીતોપલાદી ચૂર્ણ, વાસા ચૂર્ણ આ બધું આયુષ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે. એટલે એમાં એક એક પ્રેસ મીડિયાના ઇન્ટરેક્શન દરમિયાન કહેશું, પણ આની સમગ્ર માહિતી આપણા વેબસાઇટ પર પણ છે. વેબસાઇટના ડિટેલ્સ પણ તમને અત્યારે આપશું સ્ક્રોલ કરીને. આયુષ મંત્રાલય ભારત સરકારની પણ છે, આપણી પણ છે, અને ઓફકોર્સ વેરી સિમ્પલ થિંગ્સ. બધાને ફરી અનુરોધ કે તમે બધા જ જે આપણે અનુલોમ વિલોમ પ્રાણાયામ કહીએ છીએ એ તો ગમે ત્યારે દિવસમાં, દિસ કેન બી ડન. આનાથી જે બોડીમાં જો આપણી મેન્ટલ કન્ડિશન પણ અને ફિઝિકલ કન્ડિશન આપણી જે આ શ્વાસોશ્વાસની પ્રક્રિયાથી પણ આપણી ઇમ્યુનિટી બિલ્ડ થઈ શકે. જે ગોલ્ડન મિલ્ક કહીએ છીએ, ગરમ દૂધ, એમાં હળદર નાખીને દિવસમાં 2 વખત લઈ શકીએ છીએ. એમાં દૂધ સાથે ઘી પણ એની અંદર એડ કરીને લઈ શકાય, ગાયનું ઘી. એટલે આ રીતે આ બધી સિમ્પલ ઉપચારો છે કે જે આપણા રસોડાની અંદર જે વસ્તુઓ ઉપલબ્ધ છે એને રાખીને કરી શકાય. અને આનાથી ચોક્કસપણે એવા ઘણા બધા એવિડન્સીસ છે અને જે આયુષ મંત્રાલયના નિષ્ણાતોએ કહ્યું છે કે આપણી બેઝિક ઇમ્યુનિટી વધશે, પણ એમાં બેઝિકલી આપણી બિલીફ પણ હોવી જોઈએ. કેમ કે એક મનોબલ સાથે અને એક માનસિક વિશ્વાસ સાથે આ બધી વસ્તુઓ કરીએ તો ડેફિનેટલી ઇટ વિલ હેવ એન ઇમ્પેક્ટ, એવું આ તજજ્ઞો કહે છે. તો આ રીતની આજની પરિસ્થિતિ છે અને જેમ કહેવામાં આવ્યું, લોકડાઉનની પરિસ્થિતિ આપણે બધા બિલકુલ અક્ષરશઃ પાલન કરીએ. અત્યાર સુધી તમારા બધાનું ખૂબ સારું સપોર્ટ સહકાર રહ્યું છે અને એના લીધે આપણે થોડાક અંશે એન્શ્યોર કરી શક્યા છે કે ગુજરાતમાં આ COVID-19 બહુ વધારે પ્રમાણમાં પ્રસાર કે ફેલાવ નથી થયું. પણ બિલકુલ જરૂરી છે, કાલે પણ માનનીય વડાપ્રધાનશ્રી એ જે વિડીયો કોન્ફરન્સ તમામ રાજ્યોના માનનીય મુખ્યમંત્રીશ્રીઓ સાથે કરી, એમાં પણ આપણા માનનીય પ્રાઇમ મિનિસ્ટર સાહેબે એ જ વાત કરી કે આવતા 1-2 અઠવાડિયા પણ ઇન્ડિયા માટે ખૂબ જ અગત્યના છે. કેમ કે અમુક રાજ્યોમાં પણ આપણે જોઈએ છીએ કે આ કેસીસમાં ખૂબ મોટો ઇન્ક્રીઝ થઈ રહ્યો છે. ગુજરાતની પણ જ્યાં સુધી વાત છે, આપણે બધાએ કડક રીતે આ જે લોકડાઉનના નિયમ છે, સોશિયલ ડિસ્ટન્સિંગ છે, અને સાથે સાથે આપણી એક મેન્ટલ્સ પણ આપણે પોઝિટિવિટી રાખીએ જેથી કે COVID-19માં નેગેટિવ ટેસ્ટ આવે, અને સાથે લેટ અસ એન્શ્યોર કે આપણી ઇમ્યુનિટીને, રોગ પ્રતિકારક શક્તિને વધારે મજબૂત કરીએ. નમસ્કાર. Thank you.